ગુજરાતી જય સ્વામિનારાયણ. આપણા ગામમાં એક ભવ્ય મંદિરનું સ્થાપના થઈ ચૂકી છે, તો આપણે તે મંદિરમાં રોજ તેનો લાભ લેવો જોઈએ અને આપણે ત્યાં દર્શન કરવા જવું જોઈએ. પણ આજના સમયમાં માણસો મંદિરમાં જવા કરતા મોબાઈલને ખૂબ મહત્ત્વ આપે છે. આપણે આ મોબાઈલને મહત્ત્વ આપવાનું નથી અને મંદિરમાં લાભ લેવા જવાનું છે. મોબાઈલ એક રાક્ષસ સ્વરૂપ છે. જેમ રામે રાવણને માર્યો હતો, શ્રી કૃષ્ણ ભગવાને કંસને માર્યો હતો, તેમ આપણે બધાએ થઈને આ મોબાઈલ નામના રાક્ષસને મારવાનો છે. તો હું તમને મોબાઈલનો ઉપયોગો અને તેના ગેરફાયદાઓ કહીશ. મોબાઈલના ઉપયોગો તો બધા જાણતા હશે કે મોબાઈલ તે આપણને કેવી રીતે મદદરૂપ થાય છે. મોબાઈલથી આપણે ઘણું બધું કરી શકીએ છીએ. ઘરે બેઠા બેઠા આપણે ઓનલાઈન વસ્તુઓ મંગાવી શકીએ છીએ. મોબાઈલથી આપણે સભા ભરી શકીએ છીએ. હવે હું તમને મોબાઈલના ગેરફાયદાઓ કહીશ. મોબાઈલના ગેરફાયદાઓ કહેતા પહેલાં એક વાર્તા યાદ આવે છે જે હું તમને કહું, કે જે આ આઈફોન કંપની છે, આ આઈફોન કંપનીનો માલિક કોણ છે તમને ખબર છે? સારું, હું કહી દઉં. આઈફોન કંપની છે તેનો સીઓ એટલે કે સ્ટીવ જોબ્સ છે. તે સ્ટીવ જોબ્સ નામના વ્યક્તિએ આ આઈફોન કંપનીને એટલી બધી વિકસાવી દીધી છે કે તે 170 રાજ્યોને ઉથલાવી શકે છે અને બેસાવી શકે છે. તે એટલો બધો અમીર વ્યક્તિ બની ગયો છે કે તે બધા 170 રાજ્યોને હલાવી નાખે છે. સ્ટીવ જોબ્સનું તો કેન્સરના કારણે મૃત્યુ થઈ ગયું છે, પણ તેમના મિત્ર નિક બોલ્ટન તેમણે તેમના નામનું એક પુસ્તક લખ્યું હતું જેનું નામ છે સ્ટીવ જોબ્સ. તેમણે લખ્યું, તેમને એમનો એક પ્રસંગ લખ્યો હતો કે એક વખત નિક બોલ્ટનને સ્ટીવ જોબ્સનો ફોન આવ્યો અને તેમણે કહ્યું કે અમારા ઘરે આવતા રવિવારે જમવા આવો. તો નિક બોલ્ટને કીધું કે સારું, અમે આવતા રવિવારે તમારા ઘરે જમવા આવીશું. તો રવિવારે નિક બોલ્ટનનું પરિવાર અને સ્ટીવ જોબ્સનું પરિવાર એકસાથે જમવા બેઠું. સ્ટીવ જોબ્સ કંઈક પ્રશ્ન પૂછતા હતા, એટલામાં નિક બોલ્ટને પ્રશ્ન કર્યો કે કેમ તેમના બાળકોને પ્રશ્ન પૂછી લીધો કે તમે કયો આઈફોન વાપરો છો. તો તેમના બાળકો કંઈ પણ જવાબ આપતા નથી અને શાંતિથી બેસી ગયા છે. ફરી એકવાર નિક બોલ્ટને પ્રશ્ન કર્યો કે તમે કયો આઈફોન વાપરો છો, છતાં તેમના બાળકો જવાબ નથી આપતા. ફરી કંટાળીને તેમના બાળકો કહે છે કે અમે અમારી જિંદગીમાં એક પણ આઈફોન વાપર્યો નથી. તો આ સાંભળીને નિક બોલ્ટને તો આશ્ચર્યચકિત થયું કે આ લોકો આટલો મોટો આઈફોનનો માલિક અને તેમના બાળકો પાસે એક પણ મોબાઈલ નથી. તો આ સાચું જાણવા માટે તેમણે તેમના પિતા સ્ટીવ જોબ્સને પ્રશ્ન પૂછ્યો કે આ સાચું છે? તો સ્ટીવ જોબ્સે કીધું, ઇઝ ટ્રુ, આ વાત સાચી છે. તો નિક બોલ્ટને પ્રશ્ન ફરી પૂછ્યો કે આનું કારણ શું છે? તો સ્ટીવ જોબ્સે જવાબ આપ્યો કે મેં આ રાક્ષસને પેદા કર્યો છે, તો મને આમાં મારા બાળકોનું ભવિષ્ય છે અને જે બગાડી શકે છે. તો મને ખબર છે કે મારા બાળકોનું ભવિષ્ય આ રાક્ષસ દ્વારા બગડી શકે છે. તો એટલા માટે મેં આ લોકોને આઈફોન તો શું આઈપેડ પણ ટચ કરવા દીધો નથી. તો આ નિક બોલ્ટને ત્યારથી કહી દીધું કે મારા બાળકો પણ મોબાઈલ નહીં વાપરે. તો આપણે બધાએ પણ મોબાઈલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ, તેથી વધારે કરવો જોઈએ નહીં. સવારે બધા માણસ ઉઠે ત્યારે 60 મેસેજો પડી જાય, એમાંથી 90% તો ગુડ મોર્નિંગના ફૂલડા જ હોય છે. એમાંથી એક જ ફૂલડું ગમે તો આપણે શેર કરી દઈએ છીએ અને અઠવાડિયે ફરીને પાછું આવે છે. તો આપણે આ બધું કરવું જોઈએ નહીં અને તેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. અત્યારના સમયમાં માણસને વડપણ ટાવર પર ભરોસો છે, પણ પરમાત્માના પાવર પર નથી. જય સ્વામિનારાયણ.